नमस्कार विद्यार्थी मित्रों, हूँ झाला रविराज सिंह, नवी युग विडियो लेक्चर सीरीज में आपनों हार्दिक स्वागत करूँ छू। विज्ञान धोरण 9 पाठ नंबर 13 आपणे पूर्ण कर्या पछी आजे जे पाठनी चर्चा करवानी छे ए छे रासायणिक विज्ञाननो पाठ। तमारा धोरण 9 नी अंदर 1 थी 15 प्रकरण में पेला 1 थी जे 4 प्रकरण छे, 1 થી 4 ચેપ્ટર જે છે એ છે રાસાયણિક વિજ્ઞાનના। વિજ્ઞાનના 3 પાઠ પડે છે, આપણે અગાઉ વાત કરી હતી એમ, રાસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન। તેમાં સૌથી પહેલા જે પહેલા 1 થી 4 પાઠ જે છે એ છે રાસાયણિક વિજ્ઞાનના। અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ જ પાઠમાંના સૌથી પહેલો પાઠ, એ પાઠનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય, એમના વિશે આજે ચર્ચા કરવાની છે। તો पेलो पाठ अपनी आसपासना द्रव्य नी अंदर, द्रव्य एटले शू, सौथी पेलो पाठ तमे घणी बधी जे एनी रिलेटेड चर्चा आगळना प्रकरण मां तमे सामान्य समजूती जोई हशे धोरण 7-8 नी अंदर। पण आजे जे चर्चा करवानी ए द्रव्य नो जे भौतिक स्वभाव होय, एनी जे अवस्था रहे ए विषे आ प्रकरण मां आपणे अगत्यनी अने सौथी वधारे डीप मां एनी चर्चा करवानी छे। तो द्रव्य कहवाय के ने, द्रव्य नो आपणे बीजू सामान्य नाम आपी सकीए के आपणे एमने पदार्थ कहीए, आपणे एने वस्तु कहीए। अने वैज्ञानिकोनो एवुं मानवुं छे के जे ब्रह्मांडनी आखी जे रचना थई छे ए ब्रह्मांडनी रचनानी अंदर जे कंई पण चीज वस्तुओ बनी छे ए कई जे चीज वस्तुओ बनेली छे एक चोक्कस प्रकारनुं द्रव्य छे। द्रव्य एटले के वस्तु छे, वस्तु एटले के पदार्थ छे। પણ દ્રવ્ય કહેવાય કે ને એમની આપણે વિજ્ઞાનની ભાષામાં એની વ્યાખ્યા જોતી હોય તો એમની વ્યાખ્યા આપી છે કે દ્રવ્ય એટલે શું। અથવા તમને કોઈ એવો પદાર્થ પૂછે, તમને એવું કોઈ પ્રશ્ન પૂછે કે પદાર્થ એટલે શું, અથવા તમને કોઈ પૂછે કે વસ્તુ, આપણે વસ્તુમાં ઘણા બધાના નામ આપી શકીએ। મારા હાથમાં જે ચોક છે એને હું વસ્તુ કહી શકું, પદાર્થ કહી શકું, દ્રવ્ય કહી શકું, હવા જે આપણી આસપાસ જે રહે અને જેના દ્વારા આપણે જે સજીવો જીવી શકીએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, તો એ પણ હવા પણ એક પ્રકારનું દ્રવ્ય થાય, પદાર્થ થાય। બેન્ચીસ, બરાબર છે, ડસ્ટર, ચોક, પાણી, પથ્થર, ખોરાક, જેટલી વસ્તુઓ જે છે એ દરેકે દરેક વસ્તુઓ એક પ્રકારનું દ્રવ્ય છે, એક પ્રકારનું પદાર્થ છે, કે એક પ્રકારની તમે એને વસ્તુ તરીકે ઓળખો છો। પણ વિજ્ઞાનની ભાષામાં આપણે એની ડેફિનેશન જોતી હોય, એની વ્યાખ્યા જોતી હોય કે દ્રવ્ય એટલે શું, તો એમની વ્યાખ્યા આપી છે, દ્રવ્ય એટલે જે વસ્તુ જગ્યા રોકે અને તે ચોક્કસ દળ ધરાવે છે તેને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે। જે વસ્તુ જગ્યા રોકે અને તે ચોક્કસ દળ ધરાવે, બે શબ્દ આવે છે, એક દળ અને બીજું ચોક્કસ જગ્યા રોકે। હવે યાદ રાખજો, આપણે બધા એમને હાઈટની સરખામણી, પણ કોઈ વસ્તુનું આપણે જ્યારે જગ્યા રોકે ને એનો સામાનાર્થી શબ્દ જોઈએ તો એને કહેવાય કદ। એ વસ્તુનું કદ માપો, દાખલા તરીકે આ ચોક છે તો આ ચોકની મને લંબાઈ મળી જાય, એમની મને એમની જે પહોળાઈ જે છે એ પણ મળી જાય, પણ જો હું એમની ઊંચાઈ માપી લઉં ને તો આ ચોકનું મને કદ મળે। કદ એટલે આ ચોકે આ હવાની અંદર કેટલી જગ્યા રોકી છે, અને આ ચોક્કસ એમને કંઈક દળ પણ હશે, દળ એટલે વજન, એ કંઈક વજન પણ ધરાવતું હશે। તો આ બ્રહ્માંડની અંદર કે પૃથ્વી ઉપર જે કંઈ પણ વસ્તુઓ જે છે એ વસ્તુ કંઈક ને કંઈક જગ્યાએ એ હવાની અંદર, અવકાશની અંદર કંઈક જગ્યા રોકે છે, અને એમને ચોક્કસ પ્રકારનું દળ પણ છે, વજન પણ છે। આ ચોકનો કંઈક માઇનોર વજન હશે, ઇવન તમે હવા જુઓ, હવાનું પણ આપણા ઉપર દબાણ લાગે, તમે આગળ 8મા ધોરણમાં એમના વિશે ચર્ચા કરી હશે। દરેકે દરેક વસ્તુને ચોક્કસ દળ હોય છે અને એ વસ્તુ જગ્યા રોકે છે, એટલે કે કદ પણ ધરાવે છે, તો એવી વસ્તુને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે। તમને કોઈ પૂછે કે દ્રવ્યનું બીજું નામ શું, તો તમે કહી શકો દ્રવ્ય એટલે પદાર્થ પણ કહી શકાય, અથવા તમે એને વસ્તુ તરીકે પણ ઓળખી શકો, બરાબર છે। ઉદાહરણ તરીકે તમારે આપવો હોય દ્રવ્ય કેને કહેવાય, તો આપણા એક વ્યક્તિના, મનુષ્યના જીવનની જે આસપાસ જેટલી વસ્તુઓ રહેલી છે એ બધા એક પ્રકારના દ્રવ્યો જ છે, એક પ્રકારના પદાર્થો જ છે, એક પ્રકારની વસ્તુઓ જ છે। તો હવા, ખોરાક, પાણી, પથ્થર, લાકડું, લોખંડ વગેરે આ બધા એક પ્રકારના દ્રવ્યો જ છે। તમે ચોકને પણ દ્રવ્ય કહી શકો, ડસ્ટરને પણ દ્રવ્ય કહી શકો, બેન્ચીસને પણ દ્રવ્ય કહી શકો, આ દરેકે દરેક, બ્લેકબોર્ડ તો એક પ્રકારનું દ્રવ્ય છે,
बराबर है, जेटली वस्तुओं से ते द्रव्य तरीके ओळखी सको छो। बराबर है, तो जो सामान्य समझूती हती ए हती द्रव्यनी। पण द्रव्य विषय तमे विचार करो कि आ ब्रह्मांडनी रचना थई दरेक वस्तुओं धीमे धीमे जे तमे कहो एमनो वधारे ने वधारे प्रचार अने प्रसार थवा माँडो, घणी बधी वस्तुओं जे अस्तित्व में आवी त्यारे ए अर्वाचीन युगना तमे व्यक्ति कहो के तमे अत्यारना हालना वैज्ञानिकों कहो, पहले एवी ग्रीक तत्वज्ञानी पण जे तमे कहो एमनी पूर्वधारणा हती कि भाई व्यक्ति नु शरीर जे रह्यु ने ए पंच तत्वों थी बनेलु छे। बराबर है, એમાં આપણે તમે વાત સાંભળ્યું અગ્નિ આકાશ વાયુ જળ, તો આ જે પંચ તત્વો જે રહ્યા એ પંચ પૃથ્વી, આવા જે પંચ તત્વો જે રહ્યા એ પંચ તત્વોથી દરેક સજીવ વસ્તુ પણ બનેલી છે અને દરેક નિર્જીવ વસ્તુ પણ બનેલી છે। એટલે વૈજ્ઞાનિકોનું એવું માનવું હતું કે સાહેબ જે દ્રવ્ય બન્યું છે ને એ દ્રવ્ય આ પંચ તત્વોથી બનેલું છે। બરાબર છે, પછી એ સજીવ વસ્તુ હોય તો ભલે અને નિર્જીવ નિર્જીવ વસ્તુ હોય તો પણ ભલે, આવું વૈજ્ઞાનિકોની પૂર્વધારણા હતી, આ એવું એનું મંતવ્ય હતું। પછી ધીમે ધીમે સતત ને સતત, કારણ કે વ્યક્તિ હોય વ્યક્તિ જે છે ને એ સતત પોતાની આસપાસ રહેલી વસ્તુઓ ઉપર સતત રિસર્ચ કરે છે, સંશોધન કરે છે, અને ધીમે ધીમે દ્રવ્ય વિશેનું જે છે એ વધારે ને વધારે ખ્યાલ આવતો જણાયો જેમ જેમ વધારે સંશોધનો થયા। બરાબર છે, પછી એમના ઉપરથી વૈજ્ઞાનિકોએ દ્રવ્યનો આખી લાક્ષણિકતા તૈયાર કરી, ભાઈ દ્રવ્ય કંઈક આવું હોવું જોઈએ અને એ લાક્ષણિકતા તમારા પ્રશ્નમાં પૂછાય એવી અને સૌથી અગત્યની આવડતી હોય એવી અને આવડતી હોવી જોઈએ અને જાણતા હોવા જોઈએ, કારણ કે દરેક વસ્તુ આપણે વાત કરી એમ કે દરેક જે દ્રવ્ય જે છે ને આ લાક્ષણિકતા ધરાવતા હશે, આ લક્ષણો એનામાં હશે। બરાબર છે, તો એમના પછીનો પ્રશ્ન, જો તમને દ્રવ્યની વ્યાખ્યા સમજાઈ જાય એમનું ઉદાહરણ પૂછાય, પછી બીજો પ્રશ્ન એવો પૂછાય કે દ્રવ્યની લાક્ષણિકતા જણાવો, અથવા એવો પ્રશ્ન પૂછાય દ્રવ્યની પ્રકૃતિ જણાવો, અથવા એવો પ્રશ્ન પૂછાય કે દ્રવ્યનો સ્વભાવ એટલે કે નેચર જણાવો। તો દ્રવ્ય જે છે આપણે વાત કરી કે જે વસ્તુ જગ્યા રોકે છે, જે વસ્તુ ચોક્કસ પ્રકારનું દળ ધરાવે છે એને દ્રવ્ય કહેવાય, સાચી વાત, પણ દ્રવ્યનો કંઈક સ્વભાવ પણ હશે, એનો કંઈક નેચર પણ હશે, એની લાક્ષણિકતા હશે, તો એની ચર્ચા કરવાની છે। મુખ્ય પાંચ લાક્ષણિકતા તમને આપી છે, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન, એમાં પાંચ લાક્ષણિકતામાં સૌથી પહેલી જે લાક્ષણિકતા છે એ છે દ્રવ્ય કણોનું બનેલું છે। ફોર એક્ઝામ્પલ આ જે ચોક બન્યો હશે તમને દેખાય છે, આપણે આપણે એમ કહેવાય ઘન પદાર્થ છે, બરાબર છે, આ ચોક જે વસ્તુ બન્યો છે તો એ તમે ચૂનાનો તમે જે વાત કરો કે એ વાત સાચી, પણ જે દ્રવ્ય રૂપે બન્યો છે એ નાના નાના કણ જ્યારે એમાં ભેગા થયા હશે પછી આ ચોકની રચના થઈ હશે। એટલે કોઈ પણ પદાર્થ જે છે એ કણોનું બનેલું છે, પણ પેલા વૈજ્ઞાનિકોનું એવું માનવું હતું કે સાહેબ તમે એક લોખંડ હોય અથવા લાકડું હોય તમે એમાં જુઓ તો તમને લોખંડ, તમે લોખંડ સોરી જે લાકડાની બેન્ચીસ તમે જુઓ, લોખંડનો સળિયો જુઓ તો એ પણ નાના કણોનું બનેલું છે, પણ એના કણો એકદમ નજીક નજીક જોડાયેલા હશે, ગીચોગીચ જોડાયેલા હશે અને પછી એ દ્રવ્યની રચના થઈ હશે। પણ કોઈ વૈજ્ઞાનિકોનું એવું માનવું હતું કે ભાઈ દ્રવ્યો જે છે ને એ રેતીના કણની માફક નાના નાના ટુકડામાં વિભાજિત થયેલા છે, અલગ અલગ વિચારધારણા હતી, પણ છેલ્લે તો એવું જ માનવામાં આવ્યું કે જે દ્રવ્ય જે છે એ દ્રવ્ય એકદમ નાના કણોનું બનેલું છે, કણો એટલે ભાગ, નાના નાના ભાગ ભેગા થાય અને પછી દ્રવ્યની રચના થઈ હશે। એટલે પહેલી લાક્ષણિકતા આવે દ્રવ્યની લાક્ષણિકતા, એટલે કે દ્રવ્યનો સ્વભાવ શું હોઈ શકે, તો પહેલું જ કે દ્રવ્ય કણોનું બનેલું છે। પછી બીજું, દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે, આ પણ સૌથી અગત્યનું, તમે હું એમ કહું કે આ ચોકના હું બે ટુકડા કરું તમે જોઈ શકશો, આ ચોકના હું ત્રણ ટુકડા કરીશ તો જોઈ શકશો, પણ ચોકના હું એટલા બધા નાના ટુકડા કરીશ, વિભાજિત કરીશ કે પછી તમે જોઈ શકશો ને એકદમ નાનામાં નાના, તો દ્રવ્યના જે કણો હશે ને એ એકદમ નાનામાં નાના, એટલે કે દ્રવ્યનો જે ભાગ હશે ને નાનામાં નાનો ભાગ એ અતિ સૂક્ષ્મ હશે, સૌથી વધારે નાનો હશે, તમને એમ ન ખબર પડે। તો એક ઉદાહરણ તરીકે આપણે કહીએ કે તમારી પાસે એક બીકર, કાચનું બીકર હોય અથવા કાચનો ગ્લાસ હોય, બરાબર છે, એની અંદર તમારે પાણી ભરવાનું અને પાણી ભર્યા પછી તમે કોઈ એક કલર જે હોય તમારી પાસે કે ફોર એક્ઝામ્પલ વાયોલેટ જાંબલી કલર હોય એ જાંબલી કલરને તમે એડ કરો, તો પહેલાં એમનું તમારે એક ટીપું એક નાખવાનું, એક ટીપું તમે જેવું એની અંદર નાખશો તરત જ એ પાણી રંગીન બનશે। હવે યાદ રાખજો
पहला पानी तो रंग विहीन हतुं, तमे एनी अंदर वायोलेट जांबली कलर एमनी अंदर तमे नाखो छे, जेवो तमे जांबली कलर नाखशो एटले आखू पानी रंगीन बनी जाशे। हवे याद राखजो एमनी अंदर ए जे अलग अलग पानी में पानीना भाग ने लईने पछी एमां बीजुं अन्य पानी नाखता जाशो एकदम एवुं नहीं बने कलर जतो रहेशे, कलर आछो थतो जाशे। पहेला बहु पहेली वखत तमे ज्यारे कलर नाखो त्यारे आखो ग्लास जांबली कलरनो थई गयो, हवे तमारे एमांथी पाछुं पाणी तमे जेम एड करता जाशो ने तो एनो मतलब एवो नथी के आखुं पाणी बनी जाशे, पण ए जांबली कलर आछो थतो जशे। इट मीन्स जे द्रव्य हतो जांबली कलरनो तमे जे काई पण कलर नाखो तो ए छेले सुधी ए पाणीनी अंदर जोड़ाई गया छे, एटले ए जे भाग हशे ने एकदम अति सूक्ष्म नानो नानो भाग हशे जे पाणी जेवो कलर तो नहीं ज थाय, बराबर छे। जे पाणीनो कलर हतो एवो तो नहीं होय, भले आछो थतो जई जाय आछो थतो जशे। तो आम कोई पण जे द्रव्य जे छे ए अति सूक्ष्म कणोनु बनेलू छे, बराबर छे। आ एनी बीजी लाक्षणिकता। ત્રીજી લાક્ષણિકતા, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એટલે કે અવકાશ છે, સ્પેસ જગ્યા છે। કેવી રીતે? તો એમાં પણ એક તમે સારી ઘરે પ્રવૃત્તિ કરી શકો કે તમારી પાસે એક પાણીનો તમારે ગ્લાસ લેવાનો, પાણી ભરવાનું, પાણી ભર્યા પછી તમારે એક ચમચી મીઠું એ પાણીના ગ્લાસમાં નાખવાનું, પછી એને ધીમે ધીમે શેક કરવાનું એટલે કે હલાવવાનું। તમે જેવું વધારે ને વધારે ચમચીથી કે તમારી પાસે જે કોઈ વસ્તુ હોય એનાથી હલાવશો, ઇટ મીન્સ જે તમે કહો કે જેવું હલાવશો એટલે જે મીઠાના કણ હશે એ પાણીના કણ સાથે વચ્ચે જોડાઈ જશે, અને જોડાઈ જશે એટલે હવે પેલા પાણીનો તમે રંગ ચાખજો તો એ સ્વાદવિહીન, સોરી પાણીનો તમે પેલા સ્વાદ ચાખજો એ કેવું હતું, સ્વાદવિહીન હતું, પણ તમે જેવું મીઠું એડ કર્યું એટલે હવે એ પાણી તમને ખારું લાગવા મળશે। એનો મતલબ એવો કે મીઠાના કણ જે રહ્યા એ પાણીના કણ સાથે જોડાઈ જશે। તો એમ કેવી રીતે જોડાશે? તો પાણીના બે કણ હોય એની વચ્ચે મીઠાના કણ આવી જશે અને એને લીધે પાણીનો જે સ્વભાવ હોય એ ચેન્જ થઈ જશે અને પાણી તમને ખારું લાગવા મળશે। તો જે એની ત્રીજી લાક્ષણિકતા છે એ છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય। તમે એમની વાત કરો, ઇવન તમે પાણીની અંદર લીંબુ તમે જ્યારે નીચોવો છો અને લીંબુનો રસ જાય ત્યારે આખું પાણી ખટાશ જે છે એ ધરાવે છે, તો એનું કારણ શું? તો જે લીંબુના જે દરેક દ્રવ્યના કણો હશે બરાબર છે એ પાણીના કણ સાથે વચમાં જોડાઈ જશે એટલા માટે। ઓકે, એ હતું ત્રીજું। પછી આવશે એના પછીની જે લાક્ષણિકતા છે અથવા સ્વભાવ કહી શકાય, દ્રવ્યના કણો સતત ગતિશીલ છે, બરાબર છે। આપણે વાત કરી કે તમે અગરબત્તીને સળગાવો છો અને તમે જેવી સળગાવી અને તમે રૂમમાં રાખી દેજો, આપણા ભગવાનના ફોટા પાસે રાખીને અગરબત્તી ડેઇલી કરીએ છીએ, પણ ધીમે ધીમે એમની જે સુવાસ બરાબર છે ભલે ધુમાડા રૂપે આગળ વધતી હોય પણ એ સતત ને સતત ગતિશીલ છે, એ તમને આખા રૂમની અંદર જે છે એ પ્રસરી જશે। તો એનો મતલબ દરેક દ્રવ્યના જે કણો જે છે એ ગતિશીલ સ્વભાવ ધરાવે છે નોર્મલ તાપમાન હોય। હવે એ જો તમે એને વધારે તાપમાનમાં વધારો કરશો, જે તાપમાન હોય એના કરતાં તમારે વધારે તાપમાન આપવાનું, વધારે ગરમી આપશો, તો એ કણોની જે ગતિ ઉર્જા રહે એ ગતિ ઉર્જા વધી જશે એટલે કે વધારે ગતિશીલ તમે બે એના માટે તમે ઘરે પ્રવૃત્તિ કરી શકો। તમારી પાસે એક ઠંડા પાણીનો ગ્લાસ લેવાનો, એક તમારી પાસે ગરમ પાણીનો ગ્લાસ લેવાનો, બેની અંદર જે તમે કહો એક તમારી પાસે મોરતું હતું એટલે કે કોપર સલ્ફેટ CuSO4 હોય અથવા તો પોટેશિયમ પરમેંગનેટ, આપણે એને KMnO4 કહીએ, જે રાસાયણિક સંયોજનો જ તમે બેનો જે છે એ ઘન પદાર્થનો એક નાનો ટુકડો બેમાં ઉમેરવાનો, બરાબર, બેમાંથી કોઈ એક લ્યો અને એક ઠંડા પાણીમાં ઉમેરો, એ ગરમ પાણીમાં ઉમેરો, ગરમ પાણીની અંદર ઝડપથી એમનું પ્રસરણ થશે। શું કામ? કારણ કે ત્યાં તાપમાન વધારે છે, ઠંડા પાણીની અંદર એટલું ઝડપથી એ જે છે એ ઝડપથી પ્રસરતું નથી, બરાબર છે। તો જે કોઈ પણ દ્રવ્ય હોય એના કણો જે છે એ સતત ગતિશીલ છે, બરાબર છે, ગતિ ઉર્જા ધરાવે, અને જેમ તાપમાનમાં વધારો થશે એમ એની ગતિ ઉર્જા એટલે કે પ્રસરણનો જે દર હશે એ વધી જશે, એ વધારે ઝડપથી ફેલાઈ જશે, બરાબર છે। એટલે ચોથું જે છે એ દ્રવ્યના કણો સતત ગતિશીલ છે। અને લાસ્ટ, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે। આપણે વાત કરી એમ કે ચોક નાના નાના કણોથી ભેગા થઈ અને આ ચોકની રચના થઈ, પણ એ ચોકના બે કણ વચ્ચે, બે ભાગ વચ્ચે કંઈક ચોક્કસ પ્રકારનું એટ્રેક્શન હશે, આકર્ષણ બળ હશે, અને એને લીધે જ એ બે જકડાયેલા હશે। હા, દરેક દ્રવ્યની અંદર એ આકર્ષણ બળ અલગ અલગ હશે,
કેવી રીતે અલગ અલગ? હું તમને એમ કહું કે તમારી પાસે એક ચોક છે અને એક લોખંડની ખીલી લ્યો, બેયની ઉપર તમે હથોડી મારશો તો ચોક ઝડપથી તૂટી જશે, લોખંડની ખીલીને કાંઈ નહીં થાય. તો એમનો મતલબ લોખંડની ખીલીની અંદર પણ જે કણો આવેલા હશે એ એકદમ નજીકથી અને બહુ વધારે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હશે. જ્યારે ચોકની અંદર બે કણો વચ્ચે આકર્ષણ બળ હશે પણ નિર્બળ હશે, ઓછું હશે, એટલે એ ઝડપથી તૂટી જશે. બરાબર છે? તો એ પાંચમી લાક્ષણિકતા થશે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. બરાબર? ફરીથી આજે બે મહત્વના આ પાઠના સૌથી પ્રસ્તાવનાના ભાગરૂપે બે મુદ્દા જોયા. સૌથી પહેલાં દ્રવ્ય એટલે શું? દ્રવ્યને બીજું નામ વસ્તુ કહી શકો, પદાર્થ કહી શકો. બરાબર છે? જે વસ્તુ જગ્યા રોકતી હોય અને એને ચોક્કસ પ્રકારનું દળ હોય, એટલે કે વજન હોય, વજન ધરાવતી હોય, એ વસ્તુને તમે દ્રવ્ય નામ આપી શકો. તમારી આસપાસ જેટલી વસ્તુઓ જોવા મળે છે એ ચોક્કસ એક પ્રકારના દ્રવ્યો જ છે, એક પ્રકારના પદાર્થો જ છે. બરાબર છે? એમની લાક્ષણિકતા શું હોઈ શકે, એની પ્રકૃતિ શું હોઈ શકે, એનો સ્વભાવ શું હોઈ શકે, એવો પ્રશ્ન પૂછાય તો તમે આ પાંચ મુદ્દા વિશે ચર્ચા કરી શકો કે ભાઈ દ્રવ્યો પાંચ લાક્ષણિકતા ધરાવે છે. દ્રવ્ય જે બન્યું હશે, કોઈ પણ દ્રવ્ય, બરાબર છે, તો એ નાના કણોનું બનેલું હશે. એ કણો એકદમ અતિ સૂક્ષ્મ હશે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યાઓ, બે કણ એકબીજા જોડાયેલા હશે તેની વચ્ચે કંઈક જગ્યા હશે, અવકાશ હશે. બરાબર છે? તો એ ત્રીજી લાક્ષણિકતા. ચોથી, દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. અને લાસ્ટ, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. બરાબર છે? આ એની મુખ્ય લાક્ષણિકતાઓ હતી. આ બીજો પ્રશ્ન. હવે દરેક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ કર્યું છે, ક્લાસિફિકેશન કર્યું છે, એના ભાગ પડ્યા. બે ભાગ પડ્યા છે ભાઈ. કોઈ પણ દ્રવ્ય જે છે ને એનું વર્ગીકરણ બે રીતે થાય, એક ભૌતિક રીતે અને બીજું રાસાયણિક રીતે. આ ભૌતિક રીતે તમે જોઈ શકો છો, આ રાસાયણિક રીતે આમ તમે જોઈ નથી શકતા, અસ્તિત્વ છે એમનું પણ. બરાબર છે? ભૌતિક રીતે એટલે કે કોઈ પણ દ્રવ્ય હશે ને, કોઈ પણ પદાર્થ હશે ને, એ મુખ્ય આ ત્રણ અવસ્થાની અંદર જ હશે. કાં એ ઘન હશે, કાં એ પ્રવાહી હશે, અને કાં એ વાયુ અવસ્થામાં હશે. આ એનો ભૌતિક રીતે એમનું વર્ગીકરણ કર્યું ને, આ એમની ભૌતિક અવસ્થાઓ કહી શકાય. કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્ય આ ત્રણ અવસ્થામાં હોઈ શકે ભૌતિક રીતે, ઘનમાં, પ્રવાહીમાં અને વાયુમાં. જ્યારે રાસાયણિક રીતે કોઈ પણ દ્રવ્ય કયા જે છે એ ભાગે હોઈ શકે, તો એમાં તત્વ રૂપે પણ દ્રવ્ય હોઈ શકે, મિશ્રણ રૂપે પણ હોઈ શકે અને સંયોજન રૂપે પણ હોઈ શકે. બરાબર છે? એટલે કોઈ પણ પદાર્થની તમે વાત કરો ને, જો તમે એના રાસાયણિક સંદર્ભમાં વાત કરતા હોય તો તમે એને તત્વ, મિશ્રણ અને સંયોજનથી એ દ્રવ્યને ઓળખો છો. પણ જો તમે એના ભૌતિક સ્વભાવ બાબતે ચર્ચા કરતા હોય તો તમે ઘન, પ્રવાહી અને વાયુના સંદર્ભમાં એની ચર્ચા કરી શકો. બરાબર? અને સૌથી અગત્યનો, અને તમને કદાચ એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે દ્રવ્ય પદાર્થ કુલ કેટલી અવસ્થા ધરાવે છે? જો શબ્દ એવો પૂછાય કુલ કેટલી અવસ્થા ધરાવે, તો તમે લખી શકો કે દ્રવ્ય જે છે એ કુલ પાંચ અવસ્થા ધરાવે છે. પાંચ અવસ્થામાં સૌથી પહેલું ઘન અવસ્થા, બીજું કહી શકાય પ્રવાહી, ત્રીજું કહી શકાય વાયુ, પણ ચોથું ને પાંચમા વિશે તમે ચર્ચિત નથી, આ ત્રણને જ તમે જોયું હશે. પણ ચોથી અવસ્થા જે છે એનું નામ છે પ્લાઝ્મા, અને પાંચમાનું જે નામ છે એનું નામ છે બોઝ, આઇન્સ્ટાઇન, સંઘટક. બરાબર છે? જો તમને કોઈ પૂછે કે દ્રવ્ય કુલ કેટલી અવસ્થા ધરાવે છે, કઈ અવસ્થામાં દ્રવ્ય હોય, વસ્તુ હોય, પદાર્થ હોય, તો તમે કહી શકો કે કોઈ પણ વસ્તુ હોય ને એ મુખ્યત્વે ત્રણ અને કુલ એની પાંચ અવસ્થા. મુખ્યત્વે ત્રણમાં કઈ કઈ? તો ઘન, પ્રવાહી અને વાયુ. આ ત્રણ અવસ્થા એવી છે. આ ચોક જે છે એ ઘન પદાર્થ કહેવાય, ડસ્ટર જે છે એ ઘન પદાર્થ કહેવાય, બેન્ચી છે એ ઘન પદાર્થ કહેવાય. તમે આપણે વાત કરી બીજું, આપણી આસપાસની રહેલી હવા એ વાયુ અવસ્થા કહેવાય, તમે જોઈ નથી શકતા બરાબર, પણ એને અનુભવી શકો છો. પાણી એ પ્રવાહી અવસ્થા કહી શકાય. તમે જે રાંધણ ગેસ તરીકે ઉપયોગ કરો છો એલપીજી, વાયુ અવસ્થા કહી શકાય. બરાબર? આલ્કોહોલ, ડીઝલ, પેટ્રોલ, આ બધા પ્રવાહી અવસ્થા. એટલે મુખ્યત્વે ત્રણ, કે તમને ખબર પડી જાય કે સાહેબ આ ઘન અવસ્થા છે, આ પ્રવાહી અવસ્થા છે અને આ વાયુ અવસ્થા. પણ બે નવા નામ આવ્યા જે નવમા ધોરણની અંદર તમારે એના વિશે અભ્યાસ કરવાનો. જો તમને એવો પ્રશ્ન પૂછાય કુલ પાંચ અવસ્થામાં ત્રણ તો તમને ખબર છે, ઘન, પ્રવાહી અને વાયુ, પણ બીજી બે
जो वैज्ञानिकों द्वारा जे अस्तित्वमां लावी एवी कई तो एमनुं नाम छे प्लाज्मा अने बोझ आइन्स्टाइन संघटक बराबर छे। तो कुल मळीने आ पांच अवस्था विशे आपणे आ प्रकरणनी अंदर चर्चा करवानी छे। तत्व मिश्रण अने संयोजन ए तमे आगळना धोरणमां भणी गया छो अने आ विज्ञाननी अंदर धोरण 9 अंदर पण भणवानुं आवशे पण ए आगळना प्रकरणोमां। आ प्रकरण में जेनी चर्चा करवानी छे ए छे घन प्रवाही अने वायु प्लाज्मा अने बोझ आइन्स्टाइन संघटक। क्लियर? तो आजे जे चर्चा करी ए हती द्रव्य, द्रव्यनी लाक्षणिकता, द्रव्यनु वर्गीकरण बे रीते थाय भौतिक अने रासायणिक। भौतिक में कुल 5 अवस्था, रासायणिक में 3 बराबर छे। तो आजे आपणे अहींया सुधी राखीए। थैंक यू सो मच।